જામનગર જિલ્લામાં જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે ટાઉન હોલ ખાતે વ્યાજખોરોથી પરેશાન થતા જે લોકો છે આ લોકો માટે એક લોક દરબારનું આયોજન કર્યું હતું, જેમાં 51 થી વધુ વ્યાજના વમળમાં ફસાયેલા લોકોએ પોતાની રજૂઆત કરી છે. લોકો છે તેમને મદદ મળી રહે તેવા હેતુસર જામનગર ટાઉન હોલ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં જિલ્લાભરમાંથી જે લોકોને જાહેર આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે કે આ લોક દરબારમાં જિલ્લાભરમાંથી લોકોને જાહેર આમંત્રણ આપીને બોલાવાયા હતા. એસપી શરદ સિંઘલ, DYSP એપી જાડેજા, ASP ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારમાં જામનગર જિલ્લાની જાહેર જનતા આવી અને કોઈ પણ વ્યક્તિને વ્યાજખોર, બુટલેગર કે અન્ય કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થા ન બગડે તે માટેની રજૂઆત ખુલ્લા મનથી કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા નિમંત્રણ અપાયું હતું. ટાઉન હોલની અંદર લોક દરબાર ભરાણો હતો. એસપી સાહેબને લાખ લાખ અભિનંદન કે વ્યાજખોરને મૂતોડ જવાબ દેવા માટે આજે જે લોકો 45,000 રૂપિયા લીધો હોય અને 90,000 રૂપિયા વ્યાજ ચૂકવ્યું છે, રોજની 500 રૂપિયા પેનલ્ટી ચડે છે અને વ્યાજખોરો એટલો બધો ત્રાસ આપે છે કે ફોન આપણે ન ઉપાડી તો ઘરે પહોંચી જાય, ધંધો કરવો કે વ્યાજ ભરવું આપણા છોકરાઓના માટે, આપણે વ્યાજ હોય માની છે પણ આટલું બધું વ્યાજ ન હોય, થોડુંક ઓછા ટકા વ્યાજ હોય. આટલું વ્યાજ તો ભારત સરકાર પણ નથી લેતી કે ચાઇના કંપની પાસેથી, જેથી કરીને કે ઓછા ટકા વ્યાજ હોવું જોઈએ, 1.5% છે, 1.25% છે, એટલું વ્યાજ હોવું જોઈએ. 35,000 લેવાનો લાખ રૂપિયો લઈ લઈએ છે, પછી એના લીધે માણસ બધે દવા પીને મરી જાય છે, નકર ભાગી જાય છે. એ લોકોના નાના નાના છોકરા ક્યાં જશે? લાખ લાખ રૂપિયા લઈ ને વ્યાજમાં મારી જ નાખે છે. પછી ઓલા સામુવાળા લોકો રેકડી કાઢતા જ નથી, ઘરમાં બેસી બેસી બે બે ત્રણ ત્રણ મહિના બેસે છે, કાંઈ વ્યાજ વાળાની ચિંતા કરી કરીને પછી દવા પી જાય. આ DSP આગળ મેં એ જ રજૂઆત કરી. વ્યાજ વટાવનો ભોગ બનનાર વ્યક્તિઓએ રૂબરૂમાં 51 જેટલા અરજદારોએ પોતાની રજૂઆતો કરી હતી. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની પણ ખાતરી જામનગર જિલ્લા પોલીસ વડા હર્ષદ સિંઘલ દ્વારા આપવામાં આવી હતી. અને બીજી તરફ લોક દરબાર યોજવાનો અભિગમ કેટલા અંશે સફળ રહે છે તે આગામી દિવસોમાં જોવું રહે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઈજાનો, મારામારીનો અથવા આપઘાતનો બનાવ બને છે. એક મુખ્ય કારણ અમે એમાં જોવા મળ્યો કે જો ગરીબ માણસો છે અથવા જો જેનો જરૂરતમંદ છે આ બેંકો પાસેથી ઓછા લોન લે છે અને આ પ્રાઇવેટ માણસો પાસેથી વધારે ઇન્ટરેસ્ટ ઉપર લોન લે છે અને એને વીસીએસ સર્કલમાં આવીને બધા પછી ફસાઈ જાય છે અને વધારે લોન ચૂકવાની કારણે એનો ઘર, જમીન અને દુકાન પણ વેચી મારે છે, તો પણ એને પાસે બીજા કોઈ રસ્તા ન હોય તો છેલ્લે આ લોકો આપઘાત કરતા હોય છે. આજે બધા અમે એમાં એક માણસની વિરુદ્ધમાં 3 અરજી આવી છે, તો જાણવા મળ્યું કે આ વધારે અહીંયા ન્યુસેન્સ છે, એના વિરુદ્ધમાં FIR પણ દાખલ થશે અને એને વિરુદ્ધમાં તડીપાર અથવા પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે. અને આજે મારો બધા થાના ઇન્ચાર્જ પણ અહીંયા હતા. અત્યારે આ હેડક્વાર્ટર ખાતે અને જિલ્લા ખાતેનો જો ડિસ્ટ્રિક્ટ લેવલ પર છે, પછી અમે તાલુકા લેવલ પર આ કાર્યક્રમ કરશે અને જેસે નેક્સ્ટ કાર્યક્રમ ધ્રોલ, લાલપુર અથવા જોડિયા ખાતે થશે. અને હર્ષલ ખંડેડિયા, GTV ન્યૂઝ, જામનગર.